परमार्थ फाउंडेशन द्वारा परमार्थ फार्मसी नो लोकार्पण साथे साथे डॉक्टर एच एल त्रिवेदी साहेब नी आत्मकथा नो विमोचन कार्यक्रम यशवंत राय नाट्यगृह खाते योजायो हतो, जेमा जगदीश त्रिवेदी ना सानिध्य मा जाहिर जनता माटे हास्य थेरापी नो कार्यक्रम योजायो हतो। भावनगर ना यशवंत राय नाट्यगृह खाते परमार्थ फाउंडेशन द्वारा परमार्थ फार्मसी नो लोकार्पण कार्यक्रम योजायो हतो। परमार्थ फार्मसी नी स्थापना भावनगर नी जाहिर जनता माटे करायल छे, जेनो मुख्य उद्देश्य छेवाड़ाना मानवीने खूब ज ओछा दरे दवाओ उपलब्ध थाय ते छे। तदुपरांत जगदीश त्रिवेदीना सानिध्यमां हास्य थेरापी अने अमदावादना सर्जन डॉक्टर एच एल त्रिवेदीनी आत्मकथानुं विमोचन कार्यक्रम योजायो हतो। આ કાર્યક્રમમાં ડોક્ટર કનુભાઈ કલસારિયા, ડોક્ટર વિરેન ત્રિવેદી તેમજ ડોક્ટર વિનોદભાઈ જોશી વિશેષ હાજર રહેલ હતા। કાર્યક્રમ દરમિયાન હાસ્ય થેરાપીની સાથે સાથે દવાઓ વિશેની માહિતીથી તેમજ પરમાર્થ ફાઉન્ડેશનની અલગ અલગ પ્રવૃત્તિઓ વિશે જાહેર જનતાને માહિતગાર કરવામાં આવેલ, સાથે સાથે મુરબ્બી શ્રી જનાર્દનભાઈ ભટ્ટ દ્વારા શહીદ સૈનિક પરિવાર માટે રોજના 1 રૂપિયા લેખે દાન આપવા અપીલ કરેલ હતી। વિશેષ જગદીશ ત્રિવેદી દ્વારા રૂપિયા 1 લાખનું ડોનેશન પરમાર્થ ફાઉન્ડેશનને આપવામાં આવેલું હતું। આ કાર્યક્રમમાં 800થી વધુ જાહેર જનતાએ લાભ લીધો હતો। દાખલ થવાનું થાય 5-1 વર્ષે, 7 વર્ષે, 10 વર્ષે, ઘણા લોકો તો આવે કે ભાઈ અમે તો આખી જિંદગીમાં કોઈ દાખલ જ નથી, એક દર્દીનું મૃત્યુ થઈ જાય છે। એવી જ રીતે અમુક રોગ એવા છે કે જેમાં તમે દવા ના લ્યો રેગ્યુલર તો વધારે ડેમેજ થાય છે, એટલે એવી પરિસ્થિતિ કોઈને ના સર્જાય, એટલે જે રોજિંદો ખર્ચ છે એનો અમે ટાર્ગેટ પહેલાં લીધો કે ભાઈ આ સ્ટેપથી ચાલુ કરીએ જેથી આપણે રોજે રોજ એને મદદરૂપ થઈ શકીએ। કોઈક વાર મદદરૂપ થવું એની કરતાં ડેઈલી મદદરૂપ આપણે કોઈને થઈએ તો એ વધારે યોગ્ય ગણાશે। એટલે અમે આ પ્રયત્ન ચાલુ કર્યો જેમાં અમારું ટાર્ગેટ છે કે દર્દીને સારી ક્વોલિટીની દવા, એટલે કોઈ એવી જનરિક ઘણી આવે છે, જનરિકે આવે છે, બ્રાન્ડેડે આવે છે, એવું નથી કે જનરિક ખરાબ હોય છે, બ્રાન્ડેડ પણ કોઈ વાર એવું બની શકે કે કંપની બરાબર ન હોવાને કારણે, કોઈક વાર બેચ ખરાબ હોવાને કારણે પણ નુકસાન કરી શકે। એની સામે જનરિક દવા જે પ્રમાણે આપણે વિડીયોમાં જોયું કે જનરિક દવાઓ અહીંયા જે બને છે એ એક્સપોર્ટ થાય છે, કારણ કે બહારની પશ્ચિમ સંસ્કૃતિમાં વધારે જનરિક દવાનું ચલણ છે, એટલે અહીંના કંપનીવાળા જે બ્રાન્ડની સાથે જનરિક દવા બનાવે છે એ વધારે એક્સપોર્ટ કરે છે, એટલે જનરિક દવા લ્યો એ તમે એક્સપોર્ટ માલ ખાઓ છો એ પણ બની શકે છે। એટલે એમાં ગુણવત્તાની ક્વોલિટી કોઈ રીતે ઓછી નથી હોતી, અને યુઝ્યુઅલી અમે જે દવાનો ટાર્ગેટ રાખવા માગીએ છીએ કે એઝ એ ડૉક્ટર અમે એવું જોવા માગીએ છીએ કે ડૉક્ટર થઈને આપણે દવાની ક્વોલિટી મેન્ટેન કરવી અને સસ્તી આપવી એ અમારો અગત્યનો અભિગમ રહેશે।